રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ રાજકીય નેતાઓના ગુજરાત પ્રવાસ પણ વધી ગયા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને કેજરીવાલ અને રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ વધી ગયા છે। તેની વચ્ચે એઆઈએમઆઈના પ્રમુખ ઓવેસી પણ ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને કચ્છમાં તેઓ અડિંગો જમાવ્યું છે। ત્યારે તેમની કચ્છની મુલાકાત પાછળનું શું છે રાજકીય ઘણે આવો આપને જણાવીએ આ અહેવાલમાં। नमस्कार, आप જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું ભક્તિ રાજગોર। 2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે માત્ર ગણતરીના મહિના બચ્યા છે, ત્યારે આ વખતે દરેક રાજકીય પાર્ટી દ્વારા પૂરજોશમાં ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે। આ વખતે આમ આદમી પાર્ટી અને એઆઈએમઆઈએમ પણ ગુજરાતના ચૂંટણી જંગમાં જોવા મળશે, જેથી રસાકસી ભર્યો માહોલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળવાનું છે। મહત્વનું છે કે ગુજરાતનો ગઢ સર કરવા માટે આમ આદમી પાર્ટી મથી રહી છે અને તેની વચ્ચે હવે એઆઈએમઆઈએમ ગુજરાતની મોટાભાગની સીટો ઉપર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે। મહત્વનું છે કે છેલ્લા એક મહિનામાં 4-5 વાર ઓવેસી ગુજરાતના પ્રવાસે આવી ચૂક્યા છે, ત્યારે ફરી એકવાર આજે ઓવેસી કચ્છના ભુજમાં ધામા નાખ્યા છે। ત્યારે કચ્છના પ્રવાસ પાછળનું રાજકીય ગણિત એવું છે કે સરહદીય કચ્છ વિસ્તારમાં મુસ્લિમોની સંખ્યા 21% છે અને રાજ્યમાં ભરૂચ બાદ કચ્છમાં સૌથી વધુ મુસ્લિમો છે, પરંતુ રાજકીય રીતે તેમને પ્રભુત્વ અત્યાર સુધી મળ્યું નથી। કચ્છની કુલ 6 બેઠકો છે, જેમાંથી રાપર અને અબડાસા બેઠક કોંગ્રેસ પાસે હતી, પરંતુ બાદમાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા ભાજપમાં જોડાઈ જતા હવે ભાજપ પાસે કુલ 5 બેઠક છે, પરંતુ કચ્છની અબડાસા, રાપર અને માંડવી બેઠક ઉપર મુસ્લિમ મતદારોનું પ્રભુત્વ છે। તેમના મત નિર્ણાયક માનવામાં આવતા હોય છે। જો કચ્છના 21% મુસ્લિમો વર્ષોથી કોંગ્રેસને મત આપતા આવ્યા છે અને તેઓ હવે 2022ની ચૂંટણીમાં એક થઈને એકતરફી મતદાન કરે તો કચ્છમાં ભાજપને મોટા પ્રમાણમાં નુકસાન થાય તેમ છે। તો બીજી બાજુ કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં આપનો દબદબો જોવા મળી રહ્યો છે અને તેની વચ્ચે એઆઈએમઆઈએમ પણ ઉમેદવાર જાહેર કરે તેવી શક્યતા છે। જો આવું થાય તો કચ્છની મોટાભાગની સીટ ઉપર મુસ્લિમોના મતો વહેંચાઈ જાય અને તેનો સીધો જ ફાયદો ભાજપને થાય તેમ છે। ત્યારે એ સવાલ ઊભો થઈ રહ્યો છે કે શું કચ્છમાં પણ ઓબીસી ભાજપની બી ટીમ તરીકે કામ કરશે કે શું? હમ એક પોલિટિકલ પાર્ટી હૈ, હમ ચુનાવ લડેંગે, અપની જીતને કે લિયે લડેંગે ના। અબ કોઈ અગર બોલેગા નહીં તુમ્હારે ખડે હોને સે એસા હો રહા હૈ તો ભાઈ, 2019 के लोकसभा के चुनाव में हम सिर्फ 3 लोकसभा की सीट लड़े थे, हैदराबाद, जहाँ की आवाम का शुक्रगुजार हूँ, अल्लाह के फजल से हमने भाजपा को हराया, औरंगाबाद जहाँ पर 21 साल से शिवसेना का एमपी था, वहाँ की औरंगाबाद की जनता को सलाम, उन्होंने हमने शिवसेना के सिटिंग एमपी को शिकस्त दी, उनको उनको हारना पड़ा। तीसरा हमने किशनगंज लड़े, वहाँ पर 3 लाख वोट मिले हमको, अख्तर लीमा हमारे जो अभी विधायक हैं, सदर हैं, 3,25,000 जेडीयू को मिले, 3,50,000 कांग्रेस के मौजूदा सांसद को मिले, और दूसरे जगह कहीं लड़े ही नहीं हम, तो कैसे जीत गई भाजपा के? तो ये जब हम लड़ते हैं वहां की बात है, नहीं 3 तो बता दिया ना आपको, अब गुजरात कभी नहीं लड़े, कितने 27 साल हो गए, 27 साल से भाजपा जीत रही है, कौन कौन अब मैं पलटा के इल्जाम लगाऊं कि तुम जिता रहे, गलत है ना बात, ये तो हमारा पॉलिटिकल पार्टी है, हम लड़ेंगे।